રાજ્યમાં વસતા દરેક વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્યની ભાજપ સરકાર દ્વારા 30 માર્ચ 2017 ફી નિયમન અધિનિયમ પસાર કરવામાં આવ્યું. આ અધિનિયમ હેઠળ રાજ્યની ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ લગાવવામાં આવ્યું, જેથી ખાનગી શાળાના કેટલાક સંચાલકો દ્વારા લેવામાં આવતી બેફામ ફી બંધ તો થઈ, પરંતુ રાજ્ય સરકારના આ નિર્ણય સામે ખાનગી શાળાના સંચાલકો હાઈકોર્ટમાં ગયા. 27 ડિસેમ્બર 2017 નામદાર કોર્ટે પણ રાજ્ય સરકારના ફી નિયમન કાનૂનને મારી મંજૂરીની મોહર. આ સાથે હાઈકોર્ટે રાજ્ય સરકારની ફી અધિનિયમ સમિતિને બંધારણીય ગણાવી અને નફાખોરી કરતી શાળાઓની અરજી ફગાવી દીધી, જેથી હવે રાજ્યની સ્વનિર્ભર શાળાઓની ફીમાં થશે ધરખમ ઘટાડો અને બેફામ રીતે લેવાતી ફી થશે બંધ. દલીલો બંને પક્ષે સાંભળી અને નામદાર હાઈકોર્ટે જે મધ્યમ વર્ગના ગરીબ વાલીઓને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો છે એને ફરીવાર અત્યંત હર્ષ સાથે આવકારું છું. કોર્ટના આ ચુકાદાનો તાત્કાલિક અસરથી થશે અમલ. ખાનગી શાળાઓના સંચાલકોની ફી વસૂલવાની મનમાની હવે નહીં ચલાવાય. આઈસીએસઈ, સીબીએસઈ અને ઇન્ટરનેશનલ બોર્ડને પણ આ અધિનિયમ લાગુ પડશે. આ કાયદા મુજબ જો કોઈ શાળા કાયદાનો ભંગ કરશે તો તેની સામે લેવાશે શિક્ષાત્મક પગલા. જેમ કે જો કોઈ શાળા પ્રથમવાર આ કાયદાનો ભંગ કરશે તો ₹5 લાખનો દંડ, બીજી વાર કાયદાનો ભંગ કરે તો ₹10 લાખનો દંડ અને ત્રીજી વાર શાળા કાયદાનો ભંગ કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે. રાજ્યની ભાજપ સરકારના ફી નિર્ધારણ અધિનિયમના તાત્કાલિક અમલથી રાજ્યની 9384 શાળાઓના 37.60 લાખ વિદ્યાર્થીઓને થશે સીધો ફાયદો અને રાજ્યના મધ્યમ વર્ગના લોકોને થશે આર્થિક લાભ. આ ગુજરાત પેરેન્ટ્સની બહુ મોટી જીત છે, આજે થઈ છે. હાઈકોર્ટને અમે ધન્યવાદ કહીએ છીએ કે આ ચુકાદાના વજેથી અમારા પાસે ક્લેરિટી આવી છે પેરેન્ટ્સોને કે કેટલી ફીસ આપવી જોઈએ, ના આપવી જોઈએ, અને જે ઘર્ષણ થઈ રહ્યું હતું આટલા ટાઈમથી, આટલા મહિનાઓથી જે ઘર્ષણ ચાલતું હતું, હવે એ ઓછું થશે યા ખતમ થશે એવી મને આશા છે. જી અભી દેખ કે તો લગ રહા હૈ કે આને વાલે દિનો મેં જરૂર લી જાયેગી, ક્યોંકિ આજ જો ફૈસલા આયા હૈ વો હમારે હક મેં આયા હૈ, તો આગે હમે લગતા હૈ અબ જો હોગા વો પેરેન્ટ્સ કે હક મેં હી હોગા. હમ સરકાર કે બહોત ઝ્યાદા આભારી હૈ. નામદાર કોર્ટના ચુકાદા પહેલા ફી નિયમન સમિતિઓની કાર્યવાહીના પગલે અત્યાર સુધીમાં રાજ્યની 1015 શાળાઓમાં ₹2000થી ₹10000નો ફી ઘટાડો અને 77 જેટલી શાળાઓમાં ₹10000 કે તેથી વધુની ફીનો ઘટાડો કરવામાં આવ્યો છે. શિક્ષણ એ સેવા છે, વ્યવસાય નહીં. ફી અધિનિયમ થકી રાજ્ય સરકારનો માનવીય અભિગમ. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. મોદીજીનું સ્વપ્ન કરે છે.